છઠ્ઠા સ્કંદમાં અદ્ભુત અજામિલની કથા આવે છે. એક બ્રાહ્મણનો દીકરો છે, ધર્મનિષ્ઠ પુરુષ છે, સજ્જનનો સંગ છે, પણ જો સજ્જન વ્યક્તિ પોતાના જીવનમાં જરા ગાફલતા રાખે અને જો એવા નબળા વ્યક્તિનો સંગ કરે ને તો બધા જે સજ્જનના ગુણો છે ને એ ગુણો છે ને ઢંકાઈ જાય છે. દુર્જનનો સંગ છે અતિ નુકસાનકારક છે. અજામિલ બ્રાહ્મણ છે, ભગવાનના સંબંધવાળી બધી ક્રિયા કરે છે, પણ એક દિવસ જો કેવું બન્યું, જે વસ્તુ પદાર્થમાં ભગવાનનો સંબંધ નથી એ વસ્તુ હાથમાં આવી જાય તો માણસની બુદ્ધિ ઠેકાણે રહે છે કે નથી રહેતી એનું એક્ઝામ્પલ અને એનું પ્રૂફ જોઈતું હોય તો આ ભાગવતનો આ છઠ્ઠો સ્કંદ છે. રસ્તાની અંદર ચાલ્યો જાય છે અને એ વખતે એને પુષ્પ જોયું અને પુષ્પ એ બહુ સુગંધીમાં નહોતું અને પુષ્પને જોઈ અને પુષ્પને લેવાની ઈચ્છા થઈ અને એને લીધું અને એને સૂંઘ્યું. એ પુષ્પ એક ગણિકાના માથામાંથી ખરેલું હતું. જજો ક્યાં સંબંધ જાય છે. જેવું સૂંઘ્યું ને એટલે વિચાર બદલી ગયા. ભગવાનના ચરણમાં સમર્પિત થયું નથી, નથી કોઈ કંઠમાં આવ્યું અને એના વિચારમાં ફેરફાર થયો. ખબર નહીં શું થયું અને પટ્ટા ઉપરથી ગાડી ઉતરી ગઈ. અને પછી તો કથા એમ લખાણી છે, ગામની અંદર કોઈક સાધુ મહાત્મા આવે અને કોઈકનું ઘર પૂછે કે ભાઈ અહીંયા કોઈક વિદ્વાન અને દાનેશ્વરીનું કોઈનું ઘર છે શેઠનું, ત્યારે બધાએ મસ્કરી કરે અને બતાવે અજામિલનું ઘર. ખબર કે આના ઘરે જશે તો મેથી પાક મળશે, બીજું કાંઈ મળશે નહીં. અને ઘરની અંદર પણ ગણિકાની સાથે વ્યવહાર. 80 વર્ષનો ઘરડો થઈ ગયો, કેટલો છતાં પણ ઈચ્છાઓ આશાઓ તૂટતી નથી. અને એનો ભાગ્ય કંઈક એવો હશે કે એના ઘરે સંત પધાર્યા. અને એમના ધર્મ પત્નીએ એને જમાડ્યું ભોજન. અને અજામિલને ખબર પડે છે, દોડતો દોડતો આવે છે કે તમે મારે ઘરે શા માટે આવ્યા છો, શું કામ આવ્યા? તો કે અમે તો ભિક્ષુક મહાત્માઓ છીએ, અમે ફરતા ભલા. બે દિવસના ભૂખ્યા હતા, ભોજનની ઈચ્છા હતી, તારા ઘરે આવ્યા, આદરભાવ મળ્યો, ભોજન મળ્યું, હવે દક્ષિણા જોઈ ગઈ. શું કે એટલે અજામિલ કહે છે કે ભલામાં આ તો હું નહોતો એટલે તમને ભોજન મળ્યું અને ઉપરથી તમે દક્ષિણા માંગો કે સમજો શું તમે તમારા મનમાં. સંત મહાત્માઓ દીર્ઘ દ્રષ્ટિ હતા, એને મનમાં એમ થયું કે આના ઘરનું આપણે ભોજન જમ્યા છીએ, આનું અનાજ આપણા ઉદરમાં ગયું છે એટલે આપણે આ જીવનું કલ્યાણ કરવું. કે હવે એના નસીબ જાગ્યો હશે, 80 વર્ષનો ઘરડો થઈ ગયો, આવા અનિષ્ટ કર્મ કરે છે, પણ હવે કેનો કઈ રીતે કેવો નસીબ જાગે ખબર ન પડે, કયા જન્મનું પુણ્ય એ સામે ખુલે ડાયરી. અને સંત મહાત્માએ તેડી એમ કીધું કે અમને કઈ ધન જોઈતું નથી, પણ અમે માગી એ તું આપ. અજામિલ કે ધન નથી જોઈતું તો તમારે શું જોઈ છે બોલો? અરે તું પેલો બંધા તો કરો, અમને હાથો કે પછી તને કઈ કે. અને પછી અજામિલ કહે છે બોલો તમારે શું જોઈ? તો કે તારી પત્નીના ઉદરમાં જે બાળક પોસાય છે ને એનું નામ નારાયણ રાખજે. શું રાખજે? એનું નામ નારાયણ રાખજે. આ મારી દક્ષિણા બોલ તારે મંજૂર છે?
તો અમે આ ઘર માંથી જાય, નહીં તો આ બેઠા, નહીં તો અમે ન જાય. કે અજામિલ ને મનમાં એમ થયું કે આપણે ક્યાં રૂપિયા પડે આમાં, કે અને કદાચ પુત્ર થાય તો નામ રાખવામાં આપણે વાંધો શું હે. અને અજામિલ કહે છે ભલે ભલે તમે કહેશો એમ કરશું, કે પણ અત્યારે હમણાં તો અહીંયાથી જાઓ. અને સંતો તો ભગવાનને સંભાળીને ચાલ્યા ગયા, આ સંતના આશીર્વાદ મળ્યા લ્યો. અને સમય જતાં પુત્રનો જન્મ થયો અને અજામિલે પુત્રનું નામ નારાયણ રાખ્યું. શું રાખ્યું? આમાં આત્મબુદ્ધિ થઈ, હેત થયું. અને દિવસો પૂરા થયા, જે બાજરી લખાણી હતી એ પૂરી થઈ, એટલે બીમાર પડ્યો, ખાટલામાં પડ્યો. અને યમના દૂતો એને લેવાને માટે આવ્યા છે. અને એ વખતે જેમાં હેત હતું ને એ એને યાદ આવ્યું. અને એ નારણી આવજે, એ આ કાળા ડગલા વાળા, એ મોટા મોટા બહુ રીછ જેવા અને ભેંસ જેવા મોટા મોટા, એ કોઈક બીજા મને સ્વરૂપ વાળા મોટા મોટા કોઈક મને લેવાને માટે આવ્યા છે, મને માર મારે છે. અને જ્યાં નારાયણ શબ્દ સાંભળ્યો ને ત્યાં તો એ ભગવાનના પાર્ષદો આવી ગયા. લ્યો તમે વિચાર કરો. અને ભગવાનના પાર્ષદ એમ કહે છે કે ભાઈ આને મૂકી દો, કે આ અમારો છે. આખી જિંદગી ખરાબ કર્મ કરેલું છે, પણ તમે જો ભાવે કે કુભાવે અંતકાળે ને ભગવાનનું સ્મરણ થઈ આવ્યું. દીકરાનું નામ નારાયણ છે, એટલે નારણીયા અહીંયા આવજે એ દીકરાના સંબંધે કરીને અને ભગવાનના પાર્ષદો આવી ગયા. મને કથા તો પછી બહુ લાંબી છે કે પછી ભગવાનના પાર્ષદો અને યમના દૂતો વચ્ચે આમ ઝઘડો થયો મીઠો. કે તમને ખબર છે આને ધંધા કેવા છે, કે આને જે સજા કરવાની છે ને ત્યાં બધી વ્યવસ્થા કરી રાખેલી છે. અમે બધી વ્યવસ્થા કરીને આવ્યા છીએ, તમે કહો છો માણ અમારો છે. આને એવું કયું પુણ્ય કર્યું છે? તો કે એને અંતકાળે શ્રી હરિનું સ્મરણ કર્યું છે ને, એટલે એ તમારા ભયથી મુક્ત થયો છે, યમના પાસથી મુકાઈ ગયો છે. અને છોડી દો. અને એમને અમે છોડી નહીં, અમને તો અમારા રાજા કે તો અમે છોડી. અને પછી એ ધર્મરાજા આવ્યા છે અને ધર્મરાજાને બધી વાત કરી છે કે આ કેસનો નિકાલ કરો, કે અમારે શું કરવું. આમ જો બધા અંતકાળે બધા આમ નામ લેશે, શીખી જશે, તો અમારો ધંધો ભાંગી પડશે. ધર્મરાજા કહે છે ભગવાનનું નામ જ એવું છે, અંતકાળે જો ગમે તે રીતે ભગવાનનું નામ જો યાદ આવી જાય ને તો જીવાત્મા છે યમના પાસથી મુક્ત થઈ જાય છે. અને અજામિલ ને મનમાં એમ થઈ ગયું. અને ઓલો અજામિલ બધું સાંભળે છે, હો એને બધું દેખાય છે, વિષ્ણુના પાર્ષદો દેખાણા, યમના દૂતો દેખાય છે, ધર્મરાજા દેખાય છે. અને મનમાં એમ થઈ ગયું, હારું ભગવાનના નામમાં આટલી તાકાત. અને પછી જે શરૂઆતમાં યુવાન અવસ્થા હતી ને જે ધર્મનું પાલન કરતો હતો એ બધું એને યાદ આવ્યું, હું કેવો હતો અને ક્યાંક અને ચડી ગયો ખબર ન પડી. અને હવે જો મને થોડાક વર્ષ મળી જાય ને જીવાને માટે તો મારો મોક્ષ સાધી લઉં. અને પછી ભગવાનની કૃપા વરસી અને થોડો હાજો થયો, યમના પાસથી ઉકાણો, પછી હરિદ્વાર ગંગા કિનારે આવ્યો. 12 વર્ષની અંદર અષ્ટાંગ યોગ સાધ્યો. 12 વર્ષમાં ભગવાનમાં મન એટલું આમ તન્મય કરી દીધું, આખી દુનિયાને ભૂલી ગયો, દેહ દશા ભૂલી ગયો. પછી અષ્ટાંગ યોગ સાધી કરી સ્વતંત્ર રીતે બ્રહ્મરંધ્રમાંથી ભગવાનના દિવ્ય ધામમાં ગયો છે. લ્યો એટલે ભગવાનનું નામ એવું છે, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાત કબાડી દેશે. બહુ પ્રતાપ છે, ભાવેલો કે કુભાવેલો. એટલે સંતો કીધું નારાયણ નામ હે સબ ભારી, સ્વામિનારાયણ હે નામ હે ભારી, લિયો સબ પ્રેમ સે ધારી. કેવું કીધું? લિયો સબ પ્રેમ સે ધારી. નારાયણ નામ હે ભારી, લિયો સબ પ્રેમ સે ધારી. નારાયણ નામ
सब प्रेम से धारी। उभावी जो अजामिल भगवान नु नाम लेतो होय अने यमना पास थी जो मुकाई जतो होय तो जे प्रेम थी भगवान नो भक्त भगवान नु नाम जप करतो होय स्मरण करतो होय इना यमना दूतोनी वात शू करवी, एनी तो वात ज न थाय, एनू तो काम ज थाय, एनी तो मुक्ति ज थाय। भगवान ना नाम नो आटलो प्रताप छे। एटले हालता चालता हे स्वामी नारायण, हे ईश्वर, आव नाम लेवानो अभ्यास राखो। शू करूं સહેજે સહેજે એક વખત ઢાળો પડી જાય, બેઠો ઉઠો ચાલો, ભગવાનનું નામ મુખમાં હોવું જોઈએ। શરૂઆતમાં તકલીફ પડે, પછી અભ્યાસ થઈ જાય, પણ કેટલું બધું નામ લેવાય હાલતે ચાલતે એ ભગવાનની બધી ક્રિયા થતી હોય, ભગવાન સંબંધી એમાં કેટલું સ્મરણ થઈ જાય છે, ભેગું ભેગું પુણ્યનું કામ થતું જાય। મોક્ષના દ્વાર છે એના બારણ ઉગડતો જાય, પગથિયે ચડાતો જાય, સંસારના કામ થાય અને મુક્તિનો પણ દરવાજો નજીક આવી જાય। એટલે અભ્યાસ કરવો પડે, અભ્યાસ વિના કોઈ વસ્તુ સીધી થતી નથી। માટે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ભગવાનનું નામ છે અતિ મંગલકારી છે, અમંગળને દૂર કરનાર છે। અદ્ભુત અજામિલના આખ્યાન દ્વારા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભગવાનના નામનો મહિમા કહ્યો છે। અદ્ભુત કથા સાંભળે છે પરીક્ષિત રાજાને, ભૂખ ને તરસ લાગતી નથી। સુખદેવજી મહારાજ વચ્ચે વચ્ચે પૂછે, પરીક્ષિત તારે જળપાન કરવું છે, કંઈક ભોજન કરવું છે, ફળનો આહાર કરવો છે। પરીક્ષિત રાજા એમ કહે છે, ગુરુદેવ આ અમૃત જેવી મીઠી મધુર તમે કથા સંભળાવો છો ને, મારી ભૂખ અને તરસ એ શાંત થઈ ગઈ છે, મને ક્ષુધા ને પીપાસા લાગતી નથી, આ અમૃતનું પાન કરાવો એમાં મારે બધું આવી જાય છે। તમે વિચાર કરો એ કેટલો તન્મય થઈ ગયો હશે રાજન, કે એ સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે અને સાંભળે છે અને ભૂખ તરસ એની શાંત થઈ જાય છે। નિષ્કુળાનંદ સ્વામી હતા, 18 દિવસ સુધી ભગવાન સહજાનંદ સ્વામીએ એમને કથા શ્રવણ કરાવી, વચન રાખ્યું, બાંધ્યા પ્રભુને, મને જ્યાં સુધી નિંદર ના આવે ત્યાં સુધી તમારે કથા વાર્તા સંભળાવવાની છે। ભગવાને 18 દિવસ સુધી કથા વાર્તા સંભળાવી, તમે વિચાર કરો ઈ ભક્ત કેવા હશે, 18 દિવસ સુધી નિદ્રા લીધી નહીં અને પછી ભગવાને થયું કે અહીંયા રોકાઈ જઈશ ને તો પછી હજી કેટલે મારા કચ્છમાં બધા હરિભક્તો છે એના બધા મનોરથ પૂર્ણ કરવા છે। અને પછી ભગવાને પોતાની માયાની આજ્ઞા કરી અને થોડું ઈ નિષ્કુળાનંદ સ્વામીને લાલજી સુતારને આમ ઝોકું આવ્યું, ભગવાન કે જો હવે તમને નિદ્રા આવી, હવે અમે અહીંયાથી રવાના થશું। આવા પીપાસુ ભક્તો હતા, લ્યો 18 દિવસ સુધી નિદ્રા ન કરે, આપણે તો અહીં 5 મિનિટ વધારે થઈ જાય ને, હવે સામી બંધ કરે તો ઠીક, આવા રસિયા કથાના। પણ હા, ભગવાનનો સંબંધ હોવો જોઈએ, લૌકિક વાત હોય તો પછી આનંદ ના આવે, જે વાતની અંદર જે રજૂઆત થતી હોય એની અંદર ભગવાનનો સંબંધ હોય ને તો એ વાત સહજ હોય, સામાન્ય વાત હોય ને તો પણ એને સાંભળવાની મજા આવે। શું કામ? એની અંદર ભગવાનનો સંબંધ છે, એટલે એ વાત છે એ જીવને શાંતિ આપશે। બાકી દુનિયાના ગમે એટલા દ્રષ્ટાંતો આપીને આજે દુનિયામાં કેટલી ઘટનાઓ ઘટે છે, આ તો બધી યુગોમાં 5000 વર્ષ પહેલા વ્યાસ ભગવાને લખી છે આ બધી સત્ય ઘટનાઓ, અને શ્રીમદ ભાગવત પુરાણની રચના થઈ છે, પણ એના પછી પણ કેટલી ઘટના ઘટી, પણ એમાં ભગવાનનો સંબંધ નથી। વ્યાસ ભગવાને જે વાત કરી છે ને એમાં સંપૂર્ણપણે ભગવાનનો સંબંધ છે, એટલી વાત વારે વારે સાંભળીને તો પણ આપણે એ મીઠી અમૃત મધુર જેવી લાગે છે। પછી છઠ્ઠા સ્કંદની અંદર એક અદ્ભુત
સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવી છે નારાયણ કવચની. પાઠ કરો છો નારાયણ કવચનો? સમજીભાઈ નામ સાંભળ્યું છે નારાયણ કવચ. વિશ્વરૂપ હતા, દેવાસુર સંગ્રામ થયો, દાનવોનું અને દેવતાનું યુદ્ધ થયું. બૃહસ્પતિ વિચાર કર્યો કે ઇન્દ્ર હારી જશે, આ દાનવો બળવાન છે. એટલે બૃહસ્પતિ કીધું કે ઇન્દ્ર જો હું તારો ગુરુ છું, કે એટલે ગુરુ છે શિષ્યનું જેમ હિત થાય એવી વાત કરે. તને જો આના સામે જીતવું હોય તો ત્વષ્ટા ઋષિના દીકરા છે વિશ્વરૂપ, એમને ગુરુ કર. અને એ નારાયણ કવચ છે એની પાસે એ ધારણ કર. કથા લાંબી છે, બૃહસ્પતિનું અપમાન થયું છે, રિસાઈ ગયા છે, અદૃશ્ય થઈ ગયા છે, બે કથા છે. પછી હવે ગુરુ વિના તો શિષ્યને જ્ઞાન ન થાય, એટલે પછી ત્વષ્ટા ઋષિ પાસે આવ્યા અને પોતાના દીકરા હતા એના વિશ્વરૂપ એને વાત કરી છે કે આ ઇન્દ્ર હમણાં ગુરુ વિનાનો છે, નગુરો છે, તો એ ગાડી હમણાં તમે સ્વીકારો અને ઇન્દ્રના ગુરુ તરીકે એને માર્ગદર્શક બનો. અને પછી ગુરુ થયા છે અને સંગ્રામ થાય છે, યુદ્ધ થાય છે, એમાં નારાયણ કવચનો ઉપદેશ આપેલો છે. અને ઇન્દ્રને નારાયણ કવચ શીખવાડ્યું આ વિશ્વરૂપે, નારાયણ કવચ શીખવાડ્યું. અને ઇન્દ્ર દેવાસુર સંગ્રામમાં એ નારાયણ કવચનો પાઠ કરીને ગયા છે અને દાનવ સામે એમણે યુદ્ધ કર્યું છે અને વિજય થયો છે. આ નારાયણ કવચનો પ્રતાપ બહુ છે, ઘણો બધો મહિમા છે. મહિમાની કથા કરી તો બે કલાક ખબર. પછી તો એ વિશ્વરૂપનું મોસાણ છે એ અસુરના કુળમાં હતું. ત્રણ મુખ હતા, કેટલા? ત્રણ મુખ હતા, ત્રણેય મુખથી જુદો જુદો આહાર લેતા. અને જે કંઈ યજ્ઞ કરતા ને તો છાનો માનો થોડોક ભાગ છે ને એ અસુરોને આપી દેતા. ઇન્દ્રને ગમ્યું નહીં અને ઇન્દ્રએ ગુરુનો વધ કર્યો. બ્રહ્મત્યા લાગી, શું લાગી? અને આ બાજુ ત્વષ્ટા ઋષિએ વિચાર કર્યો કે ઇન્દ્રને મદદ જોઈતી હતી, મારા પાસે આવ્યો, મેં દીકરો એને અર્પણ કરી દીધો ને મારા દીકરાને કપટથી મારી નાખ્યો, હવે તો ઇન્દ્રને મારે ને એવો એક દીકરો છે એ ઉત્પન્ન કરું. ઉત્પન્ન કરેલો પણ કોણ? આ પોતે વિશ્વરૂપ. એક અપમાન થયું હશે. અને પછી નારાયણ કવચનો પાઠ એ ઇન્દ્ર ધારણ કરી સમય સમય જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે એ યુદ્ધમાં નારાયણ કવચના પ્રતાપથી દાનવોની સામે એ યુદ્ધ જીતી જાય છે. પછી વૃત્તાસુર ઉત્પન્ન થયો ઇન્દ્રને મારવાને માટે. ત્વષ્ટા ઋષિએ ઉત્પન્ન કર્યો વૃત્તાસુર યજ્ઞકુંડમાંથી. ભયંકર યુદ્ધ થયું. હવે યુદ્ધમાં વૃત્તાસુર છે એ બહુ બળવાન હતો. એ પૂર્વજન્મમાં કોણ હતા? ચિત્રકેતુ રાજા હતા. પણ મા પાર્વતીના શાપથી એને અસુર થવું પડ્યું. હવે મરતો નથી, કરવું શું? ભગવાનની પાસે ગયા, વાત કરી કે પ્રભુ આમ છે કે આ બહુ બળવાન છે અને હમણાં જ આ બધું આ સ્વા કરી નાખશે અને આ સ્વર્ગ પડાવી લેશે, કંઈક દયા કરો. તો કે જો એમાં હું કાંઈ ન કરીએ હું, કે તમે એમ કરો દધીચી ઋષિ પાસે જાઓ અને દધીચી ઋષિ જો પોતાની કરોડરજ્જુ એ હાડકું આપે અને એમાંથી તું હથિયાર બનાવ અને પછી તું ફેંક અને આમ યુદ્ધ કર તો એ મરે એમ છે, બાકી એમ મરે એમ છે નહીં કે. અને બધા દેવતાઓ આવ્યા દધીચી ઋષિ પાસે, વાત કરી કે પ્રભુના કહેવાથી આવ્યા છે અને વાત આમ છે કે તમે તમારી કરોડરજ્જુનું હાડકું જો આપો અને એમાંથી હથિયાર બને અને પછી અમે જો અસુર સામે યુદ્ધ કરી તો અમારો વિજય થાય એમ છે. તમે વિચાર કરો. ઋષિએ વિચાર કર્યો, આને તો મારા પ્રાણ માગી લીધા. હવે કરોડરજ્જુ આપી છે એમ જ આપી ન શકે ને, શરીરમાંથી પ્રાણ જાય
તો એમાંથી આ ઈ કરોડરજ્જુ હાટકામાંથી ઈ સથિયાર બને. અને ઋષિનો ધર્મ છે પરોપકારનો. ઋષિ વિચાર કર્યો, ઓ મૈયા ભસ્મ થઈ જશે, એને કરતા જો દેવતાના કામમાં જો મારું આ શરીર કામ લાગતું હોય તો અર્પણ કરી દઉં. અને ઋષિએ એ જળનું આચમન કરી અને સ્વસ્તિક આસનમાં બેસી શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય ધામમાં પહોંચી ગયા. અને પછી એમાંથી ઇન્દ્રએ વજ્ર નામનું એક હથિયાર બનાવ્યું અને પછી એ હથિયારથી આ વૃત્તાસુર સામે યુદ્ધ કરેલું છે. યુદ્ધ કર્યું એટલું જ નહીં તો એ પાછો પડતો નથી. અને પછી તો ઇન્દ્ર મહારાજા એના ઉદરમાં ઘૂસી ગયા. ક્યાં? મુખ દ્વારા ઉદરમાં ઘૂસી ગયા. અને કથા એવી લખાણી, 100 વર્ષ સુધી ઇન્દ્ર હેરણ થયા અને એના ઉદરને ચીરીને બહાર નીકળ્યા, તહી એનું મોત થયું. તમે વિચાર કરો કેટલી ધીરજ રાખી હશે. આ મગજમાં કથા ઉતર્યા? આ એમ થાય કે આ ટોપા લખ્યા છે. મગજમાં કથા ન ઉતરે પણ સનાતન સત્ય ઘટનાઓ છે બધી. આ તો આ બધી કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. સાતમા સ્કંદની અંદર અદ્ભુત પ્રહલાદનું આખ્યાન છે. અદ્ભુત પ્રહલાદની કથા છે, એમને વંદન કરશું. આઠમા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ જે મનવંતરોમાં જે ભગવાને લીલા કરી છે એની કથા પરીક્ષિત રાજાને સંભળાવે છે. અત્યારે વૈવસ મનવંતર ચાલે છે. કયો ચાલે છે? પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, ભગવાને વીતેલા મનવંતરોમાં જે લીલા કરી છે, ચાલુ મનવંતરમાં જે લીલા કરી રહ્યા છે, હવે પછી આવશે એ મનવંતરમાં જે પ્રભુ લીલા કરશે એ બધી કથા અમને સંભળાવો. આપણે આઠમા સ્કંદમાં આવી ગયા હો. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, મનુ રાજા અને શત્રુપાએ 100 વર્ષ તપસ્યા કરી, અસુરો એમને ખાવાને માટે આવ્યા, એટલે ભગવાન છે યજ્ઞદેવ એમના પુત્ર યામદેવ સાથે આવ્યા અને અસુરોનો સંહાર કર્યો અને સ્વર્ગનું શાસન કરેલું છે. બીજા મનુ થયા સ્વરોચિસ, એ મનુ અગ્નિદેવના પુત્ર હતા. અને ત્રીજા મનુ થયા ઉત્તમ, પ્રિયવત રાજાના પુત્ર. અને ત્રીજા મનવંતરમાં ઇન્દ્રનું નામ હતું સત્યજીત. અને ધર્મ અને સુનૃતા આ બંને દંપતી થકી ભગવાને સત્યસેન નામનો અવતાર ધારણ કર્યો. ચોથા મનવંતરમાં તામસ નામના મનુ થયા. અને ચોથા મનવંતરમાં ઇન્દ્રનું નામ હતું ત્રિશિખ નામ હતું. શું હતું? ત્રિશિખ નામના ઇન્દ્ર હતા. અને ઋષિ અને હરિણી આ બંને દંપતી થકી ભગવાને હરિરૂપ ધારણ કર્યું અને ગજેન્દ્રનું રક્ષણ કર્યું. પરીક્ષિત રાજા કહે છે કે ગુરુદેવ, એ ગજેન્દ્રનું રક્ષણ ભગવાને કેવી રીતે કર્યું એ સંક્ષેપમાં કથા સંભળાવો. અને પછી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવેલી છે. ક્ષીરસાગર કિનારે ત્રિકુટ નામનો પર્વત હતો, એમાં એક મોટો હાથી રહેતો હતો. અનેક હાથીઓનો પરિવાર બહુ મોટો હતો. બપોરનો સમય અને સરોવરમાં સ્નાન કરવાને માટે આવ્યો છે. ઉનાળાનો બહુ તાપ હતો. એ હાથી છે એ હાથણીઓ સાથે ક્રીડા કરી રહ્યો છે, પોતાના સૂંઢથી બધાને પાણી પીવડાવે છે. પણ અચાનક એ સરોવરમાં એક મોટો મગરમચ્છ રહેતો હતો, એણે હાથીનો પગ પકડ્યો અને હાથી બહુ બૂમ પાડી, બચાવો બચાવો. પણ આખો એ પરિવાર ઘણી કોશિશ કરી, હાથી બચી એમ છે નહીં. અને બધા પરિવાર હતો એ વિખૂટો પડી ગયો. સરોવરમાંથી બધા બહાર આવી ગયા. હવે હાથી રહી ગયો એકલો. અને સરોવરમાં કેનું જોર ચાલે વધારે, મગરમચ્છનું. જેમ જેમ એ ગજેન્દ્ર હાથી બળ કરે તેમ તેમ પેલો મગરમચ્છ છે, જુહુ છે, ઈ છે, એ હાથીને અંદર ખેંચતો જાય. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલું? 1000 વર્ષ.
આપણે 100 વર્ષ જીવી જાય તો બસ. એક 1000 વર્ષ સુધી ભયંકર યુદ્ધ થયું છે, પછી એને મનમાં એમ થયું કે આપણું હવે કોઈ નથી, એક ભગવાન બચાવે. અને એને પૂર્વજન્મનો શું કામ કરવું પડ્યું? કારણ કે દુર્વાસા ઋષિનો સત્કાર થયો નહીં, ઇન્દ્રએ સત્કાર ન કર્યો. વાસુદેવ મહાત્માયમાં બહુ વિસ્તારથી એની કથા છે, તમે ઘરે જાઓ ને વાસુદેવ મહાત્મે ખોલજો અને ત્યાં વિસ્તારથી વાંચી લેજો, મને એ કરવી ન પડે. આદર સત્કાર ન કર્યો. દુર્વાસા ઋષિએ કમળની માળા આપી, ઇન્દ્ર આમ હામે ન જોયું. એટલે ઋષિને મનમાં એમ થયું કે માળા આપીને આપણી આ માળાને ગણકારી નહીં, કેવી માળા હતી ખબર એ, કોઈ દી કરમાય નહીં એવી કમળની માળા હતી. ઇન્દ્રની પાસે ધન સંપત્તિ હતી ને, એટલે થોડોક મદાંધ બની ગયેલો હતો, નશો ચડી ગયો હતો સંપત્તિનો. એટલે ઋષિનો આદર સત્કાર થયો નહીં. માળા તો એ હાથીના ઐરાવત હાથી હતો, એના ગંધ સ્થળ ઉપર આવી અને એ સૂંઢથી લઈને પગ નીચે કચડી નાખી અને દુર્વાસાને ક્રોધ ચડ્યો અને ઇન્દ્રને શાપ આપી દીધો. એક તો મારો સત્કાર કરતો નથી, મેં સામેથી તને માળા આપી અને મારી આ કમળની માળાનો તું અપમાન કરે છે, તને આ સંપત્તિનો નશો છે ને, જા મારો શ્રાપ છે, તું લક્ષ્મીહીન થઈ જા, કે તારી પાસે કાંઈ હોય તો તને નશો ચડે ને. તો ઇન્દ્રને ભાન થયું અને એ આમ છલાંગ મારી નીચે આવ્યા, એ હવે ક્ષમા કરો, પૂરું થઈ ગયું કે હવે ક્ષમા કરી બીજો. અને ત્યાંથી પાછા વળી ગયા, કૈલાસમાં પાછા ચાલ્યા ગયા. અને પછી તો એ બધી સંપત્તિ સમુદ્રમાં લીન થઈ ગઈ. એક ઇન્દ્રે ભૂલ કરી, આખી ત્રિલોકી હેરાન થઈ ગઈ, ખાવા પીવાનું બધાનું બંધ થઈ ગયું, દેવતાઓ હેરાન થઈ ગયા. ભગવાનને પ્રાર્થના કે પ્રભુ કંઈક દયા કરો. ભગવાન કે હાથે કરીને તમે તમારા પગ ઉપર કોવાળી મારીએ કે આ, તો કે ભૂલ થઈ ગઈ હવે ક્ષમા કરો. તો કે હવે તમને જો પાછી સંપત્તિ જોઈતી હોય તો તમને સમુદ્ર મંથન કરવું પડે. દેવતા કીધું કે એમ કરો, દૈત્યની સાથે બલિરાજા સાથે સંધિ કરો, આ મિત્રનો પ્રસ્તાવ મૂકો. કે ઇન્દ્ર કહે છે એ અમારા શત્રુ, ભલે એક બાપના દીકરા છે, એક બાપના દીકરા છે, હો ખબર છે તમને, દૈત્યો અને દાનવો એક બાપના દીકરા છે. દેવતાઓ કેટલા છે? 33 કરોડ. અને આમે દાનવો કેટલા છે? 66 કરોડ. કેટલા? ડબલ છે. અને ભગવાને કીધું, જો ઘર જ હમણાં આપણે છે, એટલે તમે હમણાં સંધિ કરો અને થોડું પ્રલોભન આપો, સમુદ્ર મંથન કરીએ અને એમાંથી જે કંઈ નીકળશે એમાં હરખો હરખો ભાગ વેચી લેશું. અને સમુદ્ર મંથન કરવાનું કારણ ઈ કે આપણે અમૃત મેળવવું છે, જો અમૃત મળે તો હરખે ભાગે વેચશું અને આપણે અમૃત પ્રાપ્ત કરશું. આવો લોભ આપો, કારણ કે અત્યારે શુક્રાચાર્ય છે નહીં. અને ગયા અને વાત કરી, બલિરાજા માની ગયા. જો શુક્રાચાર્ય હોત ને તો આ કામ કરવા દેત ની ગુરુ નતા ને, ઈ તપસ્યા કરવા ગયા હતા. અને પછી સમુદ્ર મંથન થયું અને પછી એ મંદરાચળ પર્વતને લઈ આવ્યા, જેવો મૂક્યો સમુદ્રમાં, પણ મંદરાચળ પર્વત ડૂબી જાય છે. હવે એને આધાર ટેકો કેનો લેવો? પછી ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો, કાશીબાનું રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચળ પર્વતને ધારણ કરેલો છે. સમુદ્ર મંથન થયું, ઘણા બધા રત્નો નીકળ્યા. પેલું શું નીકળ્યું? ઝેર. શું નીકળ્યું? પેલું ઝેર નીકળ્યું. વાસુકી નાગને રવૈયો બનાવી અને સમુદ્ર મંથન કરે છે, પેલું ઝેર નીકળ્યું. અને હંમેશા જીવનમાં જે મહેનત કરે એને પેલું હાથમાં શું આવે? ઝેર આવે. પેલું જે માણસ દુઃખ ભોગવે ને, પછી જે સુખ આવે ને, એ સુખનો એને સ્વાદ આવે. અને જેને દુઃખ જોયું નથી ને અને એને દુઃખ આવે, એ પછી દુઃખને ઝીલી ન શકે. ને સંસારનો ક્રમ છે, પેલું દુઃખ આવે અને પછી સુખ આવે, તો સંસારમાં કેમ રહેવું એ ખબર પડે. અને જેનો બાપ દાદાથી વારસામાં જ એ અબજોપતિ હોય અને એ આમ પોચા પોચા પલંગમાં મોટો થયો હોય અને એને જરાક દુઃખ પડે એટલે સીધો દવાખાને પહોંચી જાય. આજો બજારમાં ઝૂંપડામાં માણસો રહે છે, એને કોઈ દી તાવ આવે, એને પેટમાં દુઃખે કેદી, કાંઈ એને ડેન્ગ્યુ થાય, કીડી કાંઈ ન થાય, લેવાય ને કઈ દવાખાને જવાની જરૂર ના પડે.
પહોંચવા માંડો એને થાય, એને ગમે એટલો તડકો હોય, ગમે એમ હોય, એને કઈ થાય જ નહીં. ઈ દુઃખનો સામનો કરે છે એટલે જીવનમાં જો દુઃખનો સામનો જે કરે અને પછી સુખ આવે ને તો એ સુખને ઈ માણસ જીરવી શકે છે, નહીં તો સુખને જીરવી શકતો નથી. કાળકૂટ નામનું ઝેર નીકળ્યું, કોને આપવું? જો થોડીક વાર લાગે તો એ આખા પૃથ્વીમાં ફેલાઈ જાય, હાકાર મચી જાય, પ્રલય થઈ જાય. પછી બ્રહ્માજીના આદેશથી ભગવાનની પાસે ગયા, શિવજીની પાસે, કે આ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો. શિવજી કે બધાનું સારું થતું હોય તો આપે લઈ કે, અને આચમન કરી ગયા અને એ કંઠમાં સૂકવી દીધું, કંઠ નીલ થઈ ગયો. દેવતાએ જોયું કે પ્રભુએ પોતાના યોગ શક્તિથી એ ઝેરને કંઠમાં સૂકવી દીધું, કંઠ નીલ થઈ ગયો. બોલો નીલકંઠ ભગવાન કી જય. તેથી શિવજીનું નામ નીલકંઠ સાર્થક થયું છે. એક પછી એક બધા રત્નો નીકળ્યા છે અને છેલ્લે ધન્વંતરી પ્રગટ થયા ભગવાન, અને અમૃતનો કુંભ હાથમાં હતો. દૈત્યો છીનવી ગયા અને પછી એ ઝઘડો થયો, પણ દૈત્યો બળવાન હતા. દેવતાઓ કે પ્રભુ હવે શું કરવું, કે આ જો પી જશે ને તો બધું હતું નતું કરી જશે. ભગવાન કે હું છું ને, શું કેમ ચિંતા કરો. અને પછી ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. કયું ધારણ કર્યું? આ કેટલું દુઃખ વેઠવી હશે, કેટલું કેટલી તકલીફ હશે લેવા બિચારા દેવતાઓને, આપણે સુખી માણી. 1000 વર્ષ સુધી આ સમુદ્ર મંથન ચાલ્યું. કેટલું? 1000 વર્ષ સુધી. પણ જો કેટલી ધીરજ રાખી, ધીરજ ના ફળ મીઠો હોય. શું હોય? ધીરજ ના ફળ મીઠો હોય. ભગવાને કીધું તમને અમૃત મળશે, એક ગાય મળી ગયું. 1000 વર્ષ સુધી મહેનત કરી દેવતાઓને દેતી હોય, પણ જો વચનનો વિશ્વાસ હતો ને કે નારાયણે કીધું છે ને આપણે અમૃત મળશે, 1000 વર્ષ સુધી મહેનત કરી અને આમ આમ નેત્રણથી આમ તાણ્યું, સમુદ્ર મંથન કર્યું, આ હાથ બધા છે આ બધા મજા કરા ઢીલા થઈ ગયા તો મોડા ન પડ્યા. ભગવાને કીધું છે ને અમૃત મળશે, ધીરજ રાખી. જેના જીવનમાં ધીરજ હોય ને એને વસ્તુ છે ને હાથમાં આવે છે. એ કીર્તન બહુ કડી બહુ સરસ છે. 4 દિવસ પહેલા બોલવાનું હતું શરૂઆતમાં, અને પ્રસંગ આવ્યો છે. ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. બેચાર કડીઓ બહુ સરસ. સ્વામીને કહીશ તમને જે ફાવે એ ફૂલની પાંખડી રૂપે 1 2 3 4 5 તમે જે મજા આવી કડી બોલો. ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. ધીરજ સ્વરૂપ ધારણ કરે, કરોડો કામદેવને લજ્જા પમાડે એવું ઘનશ્યામનું દિવ્ય સ્વરૂપ છે. અને ઈ જ્યારે સ્ત્રી રૂપ ધારણ કરે ત્યારે રૂપ કેવું હોય? ભલભલો યોગી હોય, એની અંદર મોહિત થઈ જાય, લાલાયિત થઈ જાય એવું ભગવાનનું સુંદર મજાનું મોહિનું સ્વરૂપ જોઈ તમામ દૈત્યો હતા એ મોહાંધ બની ગયા. અને ભગવાન હાથમાં ફૂલનો ડળો લઈ અને એવો આમ લટકો કર્યો અને આંખનો ઈશારો કર્યો એટલે બધા મોહિત થઈ ગયા. અમૃતનો ઘડો લઈને આવ્યા કે દેવી તમે કોણ છો, ક્યાંથી આવો છો?
ત્યારે ભગવાને મોહિની સ્વરૂપમાં એમ કીધું, એ તમારે શું કરવું છે? હું ગમે ત્યાંથી આવું, બોલો તમારે કંઈક કામ છે? તો કે તમારું રૂપ સુંદર મજાનું છે, બહુ રમણીય, આવું રૂપ અમે ક્યાંય જોયું નથી. આ મારી પાસે અમૃતનો કુંભ છે, આ તમે લ્યો ને તમારા હાથે અમને પાઓ. કે ભગવાને મોહિની સ્વરૂપમાં કીધું કે હું પાઉં, જો મારી મરજીથી પાઈશ. કે પછી તમે એમ કહો છો આને પાઓ આને પાઓ, એ નહીં ચાલે. કે મારો સરખો ન્યાય, કે આ તમે બે ભાઈ ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું છે, બે પંક્તિ જુદી જુદી કરો. કે અને પછી પંક્તિ જુદી કરીને ભગવાન મોહિની સ્વરૂપમાં એ દૈત્યોને અંધારામાં રાખી અને દેવતાઓને અમૃત પાઈ દીધેલું છે. અને એમાં એક જણાને ખબર પડી ગઈ અને સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી ગયો. ભગવાને અમૃત પાયું અને સૂર્ય ચંદ્ર કે પ્રભુ આ તો આ બીજા કુળનો છે, અમારો નથી ગયા. અને ભગવાને પછી મૂળ સ્વરૂપમાં આવી સુદર્શન ચક્રથી એને મસ્તક છેડી નાખ્યું છે. એ રાહુને કેતુ એનું ગ્રહમ સ્થાપન કરી દીધું. પછી તો એ ભયંકર યુદ્ધ થયું, બલિરાજા છે એનું મોત થયું. બ્રહ્માજી પ્રગટ થયા, સમજાવ્યા, દેવતાઓ માની ગયા, પાછા સ્વર્ગમાં જતા રહ્યા. શુક્રાચાર્ય આવ્યા, પોતાની પાસે સંજીવની વિદ્યા હતી અને વિદ્યાના પ્રભાવથી કેટલાક દાનવો અને બલિરાજાને સજીવન કર્યા છે. અને પછી શુક્રાચાર્ય કે તને સ્વર્ગ જોઈતું હોય તો હજી એક ઉપાય છે, એક યજ્ઞ કર વિશ્વજીત નામનો. તું 100 અશ્વમેધ યજ્ઞ કરીશ ને એટલે ઇન્દ્ર તું બની જઈશ. 99 યજ્ઞ પૂરા થયા, 100મો યજ્ઞ ચાલુ થયો ને એટલે અદિતિ માતાને ચિંતા થઈ છે કે આ જો 100મો યજ્ઞ કરી જશે ને તો મારા દીકરાઓ છે ને ઘર વિનાના થઈ જશે. એને પિતાને વાત કરી કશ્યપ ઋષિને કે સાંભળો, કે ઉએ તમારા દીકરા છે, આ તમારા દીકરા છે, પણ મારા દીકરાનું ઘર છીનવે જાય બરોબર નહીં, કંઈક દયા કરો. તો કે પયોવ્રત કરો, કે આ પયોવ્રત કરશો ભગવાન પ્રસન્ન થશે અને વરદાનમાં માગી લેજો તમને જે માગવું હોય. વ્રત કર્યું, ભગવાન પ્રસન્ન થયા કે મારા દીકરાનું રક્ષણ કરો. ભગવાન કહે ચિંતા ન કરો, હું ઇન્દ્રનો નાનો ભાઈ થઈ અને તમારે ત્યાં પ્રગટ થઈશ ને. ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો વામન ભગવાન કી. 5 ને 10 થઈ ગઈ ને એટલે આપણા જીવનમાં 5 ને 10 થશે. હમણાં જો 8 થઈ ગઈ, કેટલી હતી? 7 થઈ ને, 3 બાકી છે. એટલે જીવનમાં 5-10 થાય એના પહેલા આપણું કામ સીધી થઈ જવું જોઈએ. ભગવાન વામન પ્રગટ થયા, બલિના યજ્ઞમાં આવ્યા ભરૂચ કિનારે, ત્યાં યજ્ઞ થાય છે. ભગવાને કીધું ભિક્ષામ દેહી, અને ભગવાનને ભિક્ષા દેવાને માટે બલિરાજા યજ્ઞમાંથી બહાર આવે છે. અને આવું સૌમ્ય દિવ્ય રૂપ જોઈ બલિરાજાને એમ થયું, ઓહો કેટલો આ બ્રાહ્મણ રૂપવાન છે. અને એની પત્ની વિંધ્યાવલી હતી એ પણ આવી છે, એની દીકરી રત્નમાલા આવી. અને રત્નમાલાને સંકલ્પ થઈ ગયો, ઓહો આવો પુત્ર રત્ન મને હોય ને તો એને સ્તનપાન કરાવું. ભગવાન કે તથાસ્તુ, ચિંતા ન કરો, એ તારો મનોરથ પૂર્ણ કરીશ. અને પછી 3 પગલા જમીન માગી બલિરાજા, સમજાવે બીજું માગી લો જોઈએ. તો કે 3 પગલામાં સંતોષ છે. અને શુક્રાચાર્યને ખબર પડી કે બ્રાહ્મણ કોઈ દી સંતોષી ન હોય, આંખ બંધ કરીને જોયું, ખબર પડી ઓહો આ તો વિષ્ણુ છે. અને શુક્રાચાર્ય કીધું ગાંડો થવામાં કે 3 પગલામાં બધું લઈ લેશે, આપણી આ કેટલા દિવસની મહેનત પાણીમાં જશે, હું કહું છું મૂકી દે કે ના કહી દે? તો કે મેં પ્રતિજ્ઞા કરી છે, તને ખબર છે આ કોણ છે? કે વિષ્ણુ છે. અને એને મનમાં એમ થઈ ગયું બલિરાજાને, અરે જેને દેવતાઓ દર્શન કરવા ઈચ્છે, યોગીઓ રાફડા વરી જાય તો એ દેતા નથી દર્શન, અને મારે આંગળે ભિખારી થઈને આવ્યા છે લેવાને માટે, અને હું જો આ તક ચૂકી જાઉં ને તો હું બલિ ન કહેવાઉં. કે મારો દાદો કોણ છે? પ્રહલાદ મારો દાદો થાય, એ ભગવાનના ભગત છે. કે અમારું કુળ લાગે, ગુરુદેવ તમને જી કેવું હોય કયો, હું આ વચનમાંથી ખસું નહીં. અને પછી શુક્રાચાર્ય શાપ દીધો, તું લક્ષ્મીની થઈ જા, તારી પાસે કાંઈ રહેશે નહીં, ભલે ભલે કાંઈ ન રહે, આ જે મળવાનો હતો ને એ મળી ગયો. કે અને પછી એ કમંડલ પ્રભુએ હાથમાં લીધું, પણ શુક્રાચાર્ય અંદર બહી ગયા એટલું રૂપ ધારણ કરીને. ભગવાને કીધું બલીને, આ કંઈક આડું આવી ગયું છે, આ લે સળી અને અંદર નાખ, કે કચરો કંઈક હશે ને બહારે આવશે. અને અંદર સળી ભોકી, શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ, લ્યો અંદરથી બહાર નીકળ્યા, ભાગી ગયા. અને પછી બલિરાજાએ સંકલ્પ કરેલો છે 3 પગલા જમીન આપવાનો. ભગવાન વામનમાંથી વિરાટ થયા, ટીચકામાંથી મોટા થયા છે. લ્યો
બહુ મોટા થયા અને બે પલગ ગુલામત બધું લઈ લીધું. અને પછી ભગવાન વામને કીધું, બલી હવે ત્રીજું પગલું કેમ મૂકવું? એટલે એના પત્ની હતી ને વિંધ્યાવલી દેવી, એ બહુ ચતુર હતી, અને એના પતિદેવને કીધું, એમ કરો આ શરીરમાં ઉપર હજી હક તમારો છે, કે એને કયો તમારા મસ્તક ઉપર એ ચરણ મૂકે ત્રીજો, અને ભગવાને પોતાના ચરણો છે એ મસ્તક ઉપર મૂક્યા અને બલિ રાજાને સૂતળ લોકની અંદર મૂકી દીધા, કે જ્યાં એના દાદા પ્રહલાદ રહેતા હતા. ભગવાન એની ભક્તિને વશ થઈ ગયા, આટલું બધું તે સમર્પણ કરી દીધું, જાણી ગયો હોવા છતાં પણ તારી ભક્તિથી વશ થઈ છું, બોલ શું જોઈ તો કાયમ માટે અહીંયા રહી જાઓ. અને હજી ભગવાન એને એમ ત્યાં કને બલિને દર્શન દે છે હો દરવાજે. અને ભગવાને વરદાન દીધું કે તને ઈચ્છા છે ને, તને ઇન્દ્રપદ જોઈ છે ને, કાંઈ વાંધો નહીં, હવે પછીનો જે મન્વંતર આવશે સાવરણી મન્વંતર, એમાં તને હું ઇન્દ્ર બનાવીશ, ચિંતા ન કર. અત્યારે કયો મન્વંતર ચાલે છે? વૈવસ મન્વંતર. કયો? હા, હજી સાત મનુ બાકી છે, સાત મનુ રાજા થશે, હજી વૈવસ મન્વંતર મન્વંતર ચાલે છે, અને પછી સાવરણી મન્વંતર આવશે, અને એમાં બલિ રાજા છે એ ઇન્દ્ર થશે. બધા નક્કી કરેલા છે, એ પોસ્ટ બધી નક્કી જ કરેલી છે, આ થશે, આ સપ્તર્ષિઓ કોણ થશે, એ બધું નક્કી કરેલું છે. અને પછી આઠમા સ્કંદમાં મત્સ્યાવતારની કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવેલી છે. અષ્ટમ સ્કંદ સમાપ્ત, નવમા સ્કંદમાં પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ નવમા સ્કંદની અંદર સૂર્યવંશની કથા સંભળાવે છે પરીક્ષિત રાજાને. સૂર્યવંશની અંદર અનેક એવા મોટા મોટા ભગવાનના ભક્તો થયા. અંબરીશ રાજા પણ સૂર્યવંશમાં થયા છે, માંદતા રાજા પણ સૂર્યવંશમાં થયા, સૌભરી ઋષિ પણ સૂર્યવંશમાં થયા, હરિશ્ચંદ્ર રાજા પણ સૂર્યવંશમાં થયા, સગર રાજા પણ સૂર્યવંશમાં થયા, ભગીરથ રાજા પણ સૂર્યવંશમાં થયા, ખટવંગ રાજા પણ સૂર્યવંશમાં થયા, રઘુ રાજા પણ સૂર્યવંશમાં થયા, અજ રાજા સૂર્યવંશમાં, અજને ત્યાં દશરથ થયા, અને દશરથને ત્યાં રામ પ્રગટ થયા. બોલો રામ ભગવાન કી પ્રગટ થયા. લંકામાં ગયા, રાવણને માર્યો, સીતાને વનવાસ આપ્યો, અને લવકુશને પાછા અહીં હોપી ગયા, અને ધરતીમાં માં સીતા સમાઈ ગયા. ઇતિ રામાયણમ સમાપ્તમ. રામાયણ પૂરી થાય, ભગવાન પ્રાગટ્ય કરવું હોય ને. હા, આ ટૂંકું કરું ને એ બહુ અઘરું છે. સૂર્યવંશની કથા સંભળાવી, હવે ચંદ્રવંશની કથા કહે છે. ચંદ્રવંશની કથા સંભળાવે છે. ચંદ્રવંશની અંદર એક પુરુરવા નામના રાજા થયેલા છે, પછી પુરુરવા થકી ગાંધી રાજા થયા, અને એના થકી યમદગ્નિ થયા છે, અને યમદગ્નિ અને રેણુકા થકી પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે. બોલો પરશુરામ ભગવાનની. ગાંધીને ત્યાં વિશ્વામિત્ર પણ થયા છે, અને પછી એના વંશમાં દુષ્યંત રાજા થયા, એના વંશમાં રંતિદેવ રાજા થયા, અને સંતનુ રાજા થયા, એક યદુ રાજા થયા, અને એ યદુએ એટલું બધું સામ્રાજ્ય ફેલાવ્યું, અને પછી એ વંશ યદુવંશ તરીકે ઓળખાણો છે. અને યદુવંશની અંદર વૃષ્ણિકુળ યાદવો થયા, એના વંશમાં બધા વાર્ષણ્ય તરીકે ઓળખાણા, અને એ યદુકુળમાં એ દેવક રાજા થયા છે, ઉગ્રસેન રાજા થયા છે. દેવકના ચાર પુત્રો અને સાત કન્યા છે, ઉગ્રસેન રાજાના નવ પુત્રો અને પાંચ કન્યા છે. કેટલી છે? અને એક એનો દીકરો છે, નવ પુત્રમાંથી એક દીકરો ઉગ્રસેનનો, એનું નામ શું હતું? કંસ હતું. શું હતું? આવી સંક્ષેપમાં કથા સંભળાવી છે. પછી પરીક્ષિત રાજા એમ કહે છે કે હે ગુરુદેવ, તમે આ યદુવંશની સંક્ષેપમાં કથા સંભળાવી કે જે યદુવંશની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. જો આજે કથા સંક્ષેપમાં છે, હવે પછી કાલથી કથા આપણે જે શ્રવણ કરશું ના, એ ફક્ત દસમ સ્કંદની છેડે સુધી આપણે વિસ્તારથી શ્રવણ કરશું, કારણ કે તમામ ભગવાનના ચરિત્રનું આપણે ગાન કરવાનું છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયોઃ રાજ્ઞામ ચોપ્ય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ.
यदस्य धर्मशीलस्य नितरां मुनिसत्तमः तन्त्रासेनावतीर्णस्य विष्णुवीर्याणि संसनः अवतीर्य यदुर्वंशे भगवान् भूतभावनः कृतवान् यान् विश्वात्मा तानि नो वदवीस्तरात् तानि नो वदवीस्तरात् सुखदेव जी महाराज ने परीक्षित महाराजा एम कहे छे के गुरुदेव यदु वंशमां भगवान ने अनेक लीलाओ करी एनी कथा तमे संक्षिप्तमां संभळावी सूर्य वंश ने चंद्र वंश नो तमे विस्तार कर्यो पण यदुकुळमां जे भगवान नुं प्रागट्य थयुं के जे मारा इष्ट कृष्ण छे અને કૃષ્ણની અદ્ભુત કથાઓ મને શ્રવણ કરવાની ઈચ્છા છે. ભગવાન યદુકુળમાં શા માટે પ્રગટ થયા અને એના અંશ સાક્ષાત શેષનાગજી ઈ પણ ભગવાનની સાથે શા માટે પ્રગટ થયા અને ઈ ભગવાન કૃષ્ણ ચંદ્રલાલે પોતાના મામાને શા માટે માર્યા, કેટલા વર્ષ ગોકુળમાં રહ્યા, પછી મથુરામાં એને શું કામ કર્યું, એ બધી કથા મને વિસ્તારથી સંભળાવો. આવી રીતે પરીક્ષિત રાજાએ વાત કરી છે ત્યારે સુખદેવજી મહારાજ ભગવાનનું ધ્યાન કરી અને કથા સંભળાવવાની શરૂઆત કરી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત સાંભળ. ભૃમિ દ્રુપતા નૃપ વ્યાજ દૈત્યા નિકસતાયુતૈહિ આક્રાંતા ભૂરિભારેણ બ્રહ્માણં શરણં યયૌ બ્રહ્માણં શરણં યયૌ. પૃથ્વી ઉપર અસુરોનું સામ્રાજ્ય ભાર વધી ગયો છે એટલે પૃથ્વી છે એ ગાયનું રૂપ લઈ બ્રહ્માજી પાસે આવી છે અને બ્રહ્માજીને કહે છે કે હે પિતામા, હવે હું પાપીઓનો ભાર સહન કરી શકું એમ નથી, માટે આ મારું દુઃખ જોઈ ભગવાનને પ્રાર્થના કરો કે હવે ભૂમંડળ ઉપર પોતે પધારે અને આ અસુરોનો સંહાર કરે તો આ પૃથ્વી ઉપરથી પાપનો ભાર છે એ થોડો હળવો થાય. બ્રહ્માજી કે હાલો, દેવતાને ભેગા લીધા, શિવજીને ભેગા લીધા, બધા ક્ષીરસાગર કિનારે આવ્યા. બ્રહ્માજીએ પુરુષોક્તના મંત્રથી ભગવાનની સ્તુતિ કરી છે, સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ છે અને સમાધિમાં ભગવાને બ્રહ્માજીને દર્શન દઈ અને બ્રહ્માજીને એમ કીધું કે પૃથ્વી દેવીનું દુઃખને હું જાણું છું, અસુરોનો ભાર પૃથ્વી ઉપર વધી ગયો છે, તમે ચિંતા ન કરો, હું થોડા સમયમાં પૃથ્વી ઉપર પ્રગટ થઈશ યદુકુળમાં. હમણાં એમ કરો કે આ બધાએ દેવતાઓને આજ્ઞા કરો કે પોતપોતાના અંશથી યદુકુળમાં મારી લીલાના વિસ્તાર માટે મને મદદ માટે હમણાં એ બધાએ પોતપોતાને ત્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં પવિત્ર દંપતીને ત્યાં જન્મ ધારણ કરે અને મારી લીલાનો વિસ્તાર કરવાને માટે એ મને મદદરૂપ થાય. અને બ્રહ્માજી સમાધિમાંથી બહાર આવ્યા છે અને તમામ દેવતાઓને વાત કરી છે કે ભગવાનની આજ્ઞા છે, થોડા સમયમાં ભગવાનનું આ ભૂમંડળ ઉપર પ્રાગટ્ય થશે અને તમને બધાને એવી આજ્ઞા કરી છે, તમારી પત્નીઓને પણ આજ્ઞા કરી છે, દેવાંગનાઓને પણ આજ્ઞા કરી છે કે જેને જ્યાં યોગ્ય લાગે ત્યાં યદુકુળમાં એ માતા પિતા ચોઈસ કરી અને ત્યાં એમને જન્મ ધારણ કરો અને પ્રભુની લીલા વિસ્તાર માટે પ્રભુને મદદરૂપ થાવ. આવી રીતે ભગવાનની આજ્ઞા છે, માટે પ્રભુ પધારે એના પહેલા તમે બધાએ પૃથ્વી ઉપર તમારી શક્તિથી એ જન્મ ધારણ કરો. આવી રીતે બ્રહ્માજીએ તમામ દેવતાઓને દેવાંગનાઓને બધી વાત કરી છે એટલે બધાએ પોતપોતાની રીતે જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં જન્મ ધારણ કરેલો છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત રાજન, સમય ઉપર સમય વીતતો ગયો. સુરસેન રાજા છે એ મથુરાના રાજા થયેલા છે. અને તેથી મથુરા નગરી છે એ યદુવંશોની રાજધાની થઈ છે.
સુરસેન ના એક દીકરો હતો, ના અગ્રસેન નો એક દીકરો હતો, એનું નામ હતું કંસ. પૂર્વ જન્મની અંદર કાળનિમિ રાક્ષસ હતો. કોણ હતો? દેવાસુર સંગ્રામમાં ભગવાન એને મારી નાખ્યો, શુક્રાચાર્ય સજીવન કર્યો, પછી બ્રહ્માજી ઉપર તપ કર્યું, વરદાન માગ્યું, હું કોઈ દેવોથી ન મરું, વરદાન દો. બ્રહ્માજી કે એવું વરદાન હું ન દઈ શકું, કે પણ તારી ઈચ્છા છે એ પૂરી એક દિવસ થશે. હા, દેવતાઓની સાથે વેર છે ને, એટલે દેવતા ઉપર તું વિજય મેળવી શકીશ, પણ દેવોના દેવ છે નારાયણ, એના ઉપર તારું શાસન નહીં ચાલે, આટલું હું તને આપી શકું. પછી વરદાન આપ્યું, પછી કથા તો એવી છે ને, પછી એ રામાયણમાં એ રાવણનો મામો બન્યો કાળનિમિ, અને પછી હનુમાનજી જ્યારે સંજીવની ઔષધિ લેવાને માટે જાય છે ને, વિશલ્યકરણી ઔષધિ, લક્ષ્મણને મૂર્છા આવી ગઈ છે, અને ત્યારે કપટથી એને રોકી રાખવા માટે એ કાળનિમિ સાધુનો વેશ ધારણ કરેલો છે. હનુમાનજી ઓળખી ગયા છે અને તેડી એને મારી નાખ્યો છે, ફરી જન્મ્યો. દ્યુમ્નદિષ્ટ નામનો એક રાક્ષસ હતો, આકાશમાં વિચરણ કરતો હતો. ઉગ્રસેનની પત્ની પદ્માવતી છે, એ એક બગીચામાં સાંજના સમયે ત્યાં કને રમણ કરવાને માટે આવ્યો છે, અને દ્યુમ્નદિષ્ટ નામનો રાક્ષસ એનું રૂપ જોઈ ગયો, એમાં મોહન થઈ ગયો, અને મનમાં એમ થયું કે આ સ્ત્રી સાથે હું વિહાર કરું, પણ આ તો પ્રતિવ્રતા નારી, હવે કેમ કરું? એટલે એને યુક્તિ કરી અને એને ઉગ્રસેનનું રૂપ ધારણ કરેલું છે, અને ત્યાં બગીચામાં આવ્યો અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે દેવીએ કીધું, અત્યારે સંધ્યાકાળ છે, કે સંધ્યા સમયે આ અનિષ્ટ કર્મ ન કરાય, કે પણ એને ખબર નથી આ રાક્ષસ છે, અને જબરજસ્તી કરી અને એ ઋતુદાન આપ્યું છે, અને એ કાળનિમિ રાક્ષસ એના ઉદરમાં પ્રવેશ કરી ગયો, અને એ કાળનિમિ એ જન્મ્યો. શું નામ પડ્યું? કંસ નામ પડ્યું છે. સુરસેન રાજાની રાજધાનીમાં આ ઉગ્રસેન, દેવક, આ બધા યાદવો છે, સુખેથી રહે છે. ઉગ્રસેન રાજાનું રાજ્ય છે. સુરસેનના એક દીકરા હતા વસુદેવ. થોડીક ખટપટ હતી પરિવારમાં, એટલે હામું કરવાને માટે દેવકે વિચાર કર્યો કે મારી દેવકી છે એ જો આ વસુદેવને અર્પણ કરું તો સંબંધ છે એ મીઠો જળવાઈ રહે, અને પ્રસ્તાવ મૂક્યો અને બધાએ હા પાડી છે, અને દેવકીના લગ્ન નક્કી થયેલા છે. લગ્ન નક્કી થઈ ગયા, લગ્ન લેવાઈ ગયા, હવે દેવકીને વિદાય આપવાની છે. વિદાય આપવાની છે એ વખતે દેવકીને ખબર નહીં શું થવા માંડ્યું, હૃદયના ધબકારા વધી ગયા, શરીરના વિપરીત અંગો ફરકવા માંડ્યા, આમ ચેન પડતું નથી. લગ્નનો પ્રસંગ છે, અતિ આનંદ હોવો જોઈએ, પણ આ ચેન પડતું નથી. એટલે દેવકી રડતા રડતા એની માને એમ કહે છે, માં આવો પવિત્ર પ્રસંગ છે, પણ ખબર નહીં મને કંઈક અંદર થાય છે, મને એવું લાગે છે કંઈક અનિષ્ટ થવાનું છે. આમ જ્યાં દેવકી પોતાની માને વાત કરે છે ને, એ જ વખતે કંસ આવ્યો છે, અને કંસ એની બેન દેવકીને એમ કહે છે કે બેન ચાલો રથ તૈયાર થઈ ગયો છે, તમને હું મૂકવા ચાલીશ. અને તેની દેવકીએ કીધું, ભાઈ તમે મને મૂકવા ચાલો, પણ મને અંદરથી મજા આવતી નથી, મને કંઈક વિપરીત જણાય છે, મારા શરીરના વિપરીત અંગો ફરકે છે. કંસ કે મને પણ ખબર પડતી નથી, આવો સુંદર મજાનો લગ્નનો પ્રસંગ છે, મારા હૃદયના ધબકારો વધી જાય રાખે, હું એ વિચાર કરું રહ્યો હવારથી આ મારા હૃદયના ધબકારા કેમ વધી ગયા, પણ એને ક્યાં ખબર છે ક્યાંક કંઈક બીજું થવાનું છે. અને દેવકીનું મન માનતું નથી હો, આહા, પણ હવે જવું પડે ને. અને દેવકી ને વસુદેવ રથ ઉપર આરૂઢ થયેલા છે. કંસે એક ઘોડાની લગામ પકડી છે, લ્યો કંસે ઘોડાની લગામ પકડી છે,
અને ખબર ની એ વખતે થોડોક રથ આગળ ચાલ્યો અને આકાશમાં એક વિપરીતમ ઘટનાઓ થવા લાગી. વાદળા વગર વીજળીના કડાક અને ભડાકા થવા માંડ્યા. લ્યો વાદળા વગર કંસને વિચાર્યો આ શું. એકીને મનમાં ધ્રાસકો પડ્યો કે કંઈક થવાનું છે, મારા લગ્ન દાંપત્ય જીવનમાં કંઈક વિઘ્ન જરૂર આવશે. આમ જે વિચાર કરે છે ને ત્યાં તો આકાશવાણી થઈ ગયો. આકાશવાણી થઈ અને આકાશવાણીએ કંસને કીધું, પથિ પગ્રહિણમ કંસમ આપાસ્યઃ શરીરવાત અસ્યાત્વાષ્ટમો ગર્ભો વંતાયમ વાસે બુધા. આકાશ આકાશવાણી બોલી અને અદૃશ્ય થઈ ગઈ. આકાશવાણીએ વાત કરી, કંસે વિચાર કર્યો કે હારું હવારથી મારા ધબકારા વધી જતા હતા, એનું કારણ આ છે કે. અને આકાશવાણીએ કીધું છે એટલે દેવવાણી ખોટી ન હોય. આ દેવકી રે તો એનો આઠમો જન્મે ને. અને કંસે પોતાના મ્યાનમાંથી તલવાર ખેંચી દેવકીનો ચોટલો પકડ્યો અને જ્યાં મારવાને માટે જાય છે ને, વસુદેવ આડા આવ્યા ને વસુદેવ કહે, અરે આ ગાંડા કંસ, તને આ કઈ ભાન પડે? તું કયા કુળનો છે અને તું આ તારી આ હમણાં નવી પ્રણેલી બેનને મારવાને માટે તૈયાર થયો છે? તારે વસુદેવને કંસે એમ કીધું, તમે સત્ય ધર્મનિષ્ઠ પુરુષ છો. આકાશવાણી જે વાત કરી તમે સાંભળી ને કે આવી દેવકી થકી આઠમો બાળક જન્મે તો મને મારી નાખે, એને કરતો દેવકીને જ હું મારી નાખું તો આઠમો જન્મે જ નહીં ને. વસુદેવે એવા મીઠા મીઠા મધુર વચનોથી બોલાવ્યા છે, સમજાવ્યા છે, આ મારો કાળો પથ્થર સમજતો નથી. પછી વસુદેવને વિચાર કર્યો કે ગમે એમ થાય મોતને પાછું ઠેલવું પ્રયત્ન કરવો, છતાં પણ પાછું ન ઠેલાય તો પછી ભાગ્ય ઉપર છોડી દેવું પડે. પાછું તો ઠેલવું, તકલીફ થઈ છે, રોગ થયો છે, દવા તો કરવી પડે ને. દવા ન કરે ને હશે ભગવાનની જેવી ઈચ્છા એમ ન ચાલે. તકલીફ છે એનું નિવારણ કરવું પડે, એમ કરતાં જો મટે નહીં ને તો પછી ભાગ્ય ઉપર છોડી દેવું. પણ મહેનત તો કરવી પડે એ વસ્તુને દૂર કરવાને માટે. અને વસુદેવે ઘણી બધી મહેનત કરી છે, એમ કરીને સમજ્યો નથી ને. એ વખતે વસુદેવે પ્રતિજ્ઞા કરી, તને આ દેવકીના આઠમા બાળકથી ભય છે ને, જા, મારી પ્રતિજ્ઞા છે જેટલા બાળકો અવતરશે ને એ બધા બાળકો હું તને અર્પણ કરી દઈશ, પછી તને કંઈ હવે તકલીફ છે? કંસ કે તો મને કંઈ વાંધો નથી. કારણ કે વસુદેવે પ્રતિજ્ઞા કરી એટલે એને ખબર હતી કે આ સત્યનિષ્ઠ પુરુષ છે, આ કોઈની ખોટું નહીં બોલે, એટલો એને વચનનો વિશ્વાસ હતો. અને હંમેશા સાચું બોલનારા ધર્મનિષ્ઠ પુરુષ હોય ને એને બધે એનો વિશ્વાસ કરે, ઓળખતા ન હોય તો એ વિશ્વાસ કરે કે આ માણ જે વાત કરશે ને એ ખોટી નહીં કરે. એટલે વસુદેવના વચન ઉપર કંસને એ વિશ્વાસ હતો એટલે બેનને છોડી દીધા છે. અને દેવકીને વસુદેવ છે એ ઘરે આવ્યા છે અને દેવકી એમ કહે છે કે પતિદેવ હવે શું કરશું, સંન્યાસ ગ્રહણ કરશું કે સંસારમાં પ્રવેશ કરશું? ત્યારે વસુદેવ એમ કહે છે કે જો દેવી, ભગવાનને આપણે ઘરે દીકરા તરીકે બોલાવવા હોય તો સંસારમાં પ્રવેશ કરવો પડશે, અને ભગવાને કંઈક કાર્ય કરવું હશે એટલે માતા પિતા તરીકે આપણી ચોઈસ કરી છે, એટલે કદાચ દુઃખ સહન કરવું પડે ને તો આપણે દુઃખ સહન કરશું પણ આપણે સંસારમાં પ્રવેશ કરશું. બોલો તમારી શું ઈચ્છા છે? ત્યારે દેવકી એમ કીધું કે પતિદેવ જેવી તમારી ઈચ્છા એ મારી ઈચ્છા કે. અને સંસારમાં પ્રવેશ કર્યો છે અને સમય જતાં એક પુત્ર રત્નને જન્મ આપ્યો છે અને એનું નામ પાડ્યું છે કીર્તિમાન. શું નામ પાડ્યું છે? કીર્તિમાન નામ પાડ્યું છે. અને વસુદેવે કીધું કે દેવકી આ દીકરો કંસને આપવો પડશે, લાવ. હજી દીકરાનો જન્મ થયો છે અને કપડામાં વીંટી દેવકીનું મન માનતું નથી અને
કમ અને ઈ પતિને વસુદેવને ઈ દીકરો આપે છે અને વસુદેવજી કંસની પાસે ઈ કીર્તિમાન નામના પુત્રને લઈ આવે છે અને વસુદેવ કહે છે મારી પ્રતિજ્ઞાને અનુસારે આ પહેલા મારો દીકરો હું તમને અર્પણ કરું છું, લ્યો આનું જે કરવું હોય તે કરો. કંસને વિચાર થયો કે આ સત્યનિષ્ઠ પુરુષ છે અને આનું વચન પાળ્યું એટલે કંસને દયા આવી ગઈ. કેને કેને દયા આવી? કંસને દયા આવી. લો અને કંસને દયા આવી અને કીધું કે વસુદેવ તમે તમારું વચન રાખ્યું, મને આ દીકરા થકી કોઈ બીક નથી. આઠમો બાળક છે ને એનું અવતરણ થાય એ જન્મે તેરી મને કહેજો કે એ બાળકને મને હોપી જાજો. જાઓ આ બાળકને હું છૂટો કરું છું. અને પછી વસુદેવ પાછા લઈને આવે છે, દેવકીને વાત કરી કે દેવી કંસે આમ કીધું કે તારે દેવકી કહે છે ગમે એમ તો મારો ભાઈ ને. શું કહે છે? ગમે એમ તો મારો ભાઈ ને. એટલે વસુદેવને મનમાં એમ કે તારો ભાઈ છે પણ એ કેવો છે મને ખબર છે, એ કંઈ ફરી જાય કાંઈ નક્કી નહીં, કંઈ નગારું વગાડે કંઈ તગારું વગાડે કાંઈ નક્કી નહીં. અને પછી દેવતાઓને ચિંતા થઈ કે આમ જો બધાને આપી દેશે તો આનો પાપનો ગળો ભરાશે નહીં, પાપનો ગળો નહીં ભરાય તો ભગવાન નહીં આવે. અને પછી નારદજીને મૂક્યા છે કે જાઓ થોડો ખળભળાટ કરાવી આવો કે. અને નારદજી આવ્યા છે. ઓ અને નારદજીએ વાત કરી પેલા કંસ કેમ સુખી છો ને? હા સુખી છે, કાંઈ તકલીફ નથી. બીજી કાંઈ ચિંતા? તો ચિંતા છે કે આકાશવાણી થઈ હતી આટલા મહિના પહેલા અને એ ચિંતા છે આઠમો મારી બેનનો બાળક છે એની રાહ જોઉં છું. તો કે એક બાળકનો જન્મ થઈ ગયો? હા એક થઈ ગયો, એક બાળકનો જન્મ થઈ ગયો. કે તો હવે એનું શું કર્યું? એ નથી મને ભય નથી. કે તો કીધું ગાંડો લાગે રહ્યો કે તને ખબર હે કે આજો મારી પાસે આ નાની માળા છે બેરખો છે હે આમાં આઠ મણકા હે. કેટલા? અહીંયાથી ગણતો 1 2 3 4 5 6 7 8 તો કે 8. હવે અહીંયાથી ગણ તો આમાંથી કયો આઠમો તને ખબર પડશે? એ ખબર નહીં પડે કો. જ્યાંથી ગણી ત્યાં આઠમું થાય તો કેવા શું માગો છો? જો કે એ હું કાંઈ નથી કહેતો, આ તો તને ખાલી ગણાવું છું કે ભલે લો હું જાઉં છું એમ કરી નારદજી નીકળી ગયા. અને કંસને મનમાં એમ થયું કે આ આકાશવાણી દેવવાણી છે નક્કી કાંઈ નહીં, એ આઠમું એ પહેલો આવે. અને પછી કંસ આવી અને દેવકી પાસેથી બાળક છીનવી લીધો, પથ્થર ઉપર પછાડ્યો છે, લો મારી નાખ્યો છે. એક પછી એક બાળકોને મારી નાખ્યા છે. આ બાજુ પ્રલંબાસુર, ચાળુર, તૃણાવત આ મોટા મોટા અસુરો હતા એની સાથે મૈત્રીની સંધિ કરી છે. સાતમા બાળક તરીકે સાક્ષાત ભગવાન શેષનું અવતરણ થયું છે એ સમયે ભગવાને યોગ માયાને બોલાવી છે અને કહ્યું છે કે હે દેવી તમે નંદજીને ત્યાં યશોદા છે એમને ત્યાં પુત્રરૂપે અવતાર ધારણ કરો અને અત્યારે શેષજી છે એ દેવકીના ઉદરમાં પ્રવેશ કરે છે એનું સંકર્ષણ કરી વસુદેવના એક પત્ની ગોકુળની અંદર છે રોહિણી દેવી એ સંકર્ષણ કરીને ગર્ભને એ રોહિણીના ઉદરમાં સ્થાપિત કરી દો અને તમારું પ્રાગટ્ય થશે, જન્મ થશે પુત્રરૂપે એટલે જગતમાં તમે અંબિકા અનેક નામોથી, શારદા અનેક નામોથી તમે પ્રસિદ્ધિને પામશો, લોકો તમારી બહુ પૂજા કરશે. આવી રીતે ભગવાને આશીર્વાદ આપેલા છે અને એ પ્રમાણે ભગવાનના વચનને શિર ઉપર ધારણ કરી યોગ માયા છે નંદજીને ત્યાં છે એ પુત્રરૂપે અવતર ધારણ કરેલો છે, જન્મ થયો છે, સંકર્ષણ કર્યું છે શેષજીનું અને રોહિણી દેવીના ઉદરમાં સ્થાપિત કરી દીધા છે. દેવક્યા જઠરે ગર્ભમ શેષાખ્યમ દામ મામકમ તનસન્નિષ્ક રોહિણ્યા ઉદરે સંનિવેશયા. બધી જગ્યાએ વાયકા ફેલાઈ ગઈ કે દેવકીનો સાતમો ગર્ભ છે એ સ્રવી ગયેલો છે, હવે આઠમા બાળક તરીકે ભગવાન આવવાના છે. શું આવવાના છે?
भगवान विश्वात्मा भक्त नाम भयंकर आविवेशा संसभागे मनान कडुंदुभे ભક્તોનું મંગલ કરનાર વિશ્વાત્મા ભગવાન શ્રી હરિ છે એ વસુદેવના મનમાં પ્રવેશ કર્યો છે અને વસુદેવના મન દ્વારા દેવકીના ઉદરમાં પ્રવેશ કર્યો છે. દેવકીના શરીરનું તેજ છે એ બહુ દેદીપ્યમાન બન્યું છે, વધી ગયેલું છે. એટલે બધા દૂતો હતા કંસને જાણ કરી કે કંસ આ દેવકીએ આઠમા બાળકને ઉદરમાં ધારણ કરેલો છે અને અત્યારે દેવકીનું રૂપ બહુ દેદીપ્યમાન છે, પ્રકાશમાન છે. કંસ આવ્યો છે, જોયું છે અને વાત સાચી નીકળી. અત્યારે જેવું દેવકીનું જે રૂપ છે તેજસ્વી, આવું રૂપ પહેલાં જોયું નથી. નક્કી વિષ્ણુ એના ઉદરમાં આવી ગયો છે. કંસે વિચાર કર્યો કે હમણાં ક્યાં એ મને મારવાનો છે, એ જન્મ થાય એટલે પછી એનું કામ પૂરું. કે ત્યાંથી પાછો વળી ગયો છે અને કીધું એલી બાળકનો જન્મ થાય ત્યારે મને બોલાવજો. આ બાજુ આકાશની અંદર દેવતાઓ આવી ગયા છે, આકાશની અંદર દેવતાઓ આવી ગયા ભાઈ. ગંધર્વો બધી નૃત્ય કરે છે, દેવતાઓ ભગવાનની સ્તુતિ કરી લે છે. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નીતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વં શરણમ પ્રપન્ના. દેવતાઓ સ્તુતિ કરે છે, હે પ્રભુ આપ સત્ય સંકલ્પ વાળા છો, સત્યથી પ્રાપ્ત થનાર છો. ત્રણે કાળમાં તમારું રૂપ સત્ય છે, સમગ્ર જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા છો. હે પ્રભુ તમે તમારા ચિદાકાશ દિવ્ય ધામમાં હંમેશને માટે એવા ને એવા રહેનારા છો. સૂર્ય અને ચંદ્ર તમારે આધીન છે, એના પ્રવર્તક પણ તમે છો. હે પ્રભુ સત્ય સ્વરૂપ એવા હે પ્રભુ અમે તમારા શરણમાં આવ્યા છીએ. આવી રીતે અદ્ભુત દેવતાઓ સ્તુતિ કરેલી છે, દેવતાઓ સ્તુતિ કરી છે. ત્યાંથી દેવતાઓ પછી ચાલ્યા ગયા છે. ભગવાન વસુદેવને ત્યાં ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયા છે. માં દેવકીને વસુદેવને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન કરાવેલું છે કે તમે મારા માટે કેટલું સહન કર્યું છે. વસુદેવને દેવકીએ ખૂબ પ્રાર્થના કરી છે. આકાશની અંદર અય મંગલમય ધ્વનિઓ થાય છે. મેઘરાજા જન્મ જન્મ વૃષ્ટિ કરી છે. અષ્ટમી અંધારીનો દિવસ છે, શ્રાવણ વર્ગ આઠમનો દિવસ છે. બરાબર ઘોર અંધારામાં બરાબર રાતના 12 વાગ્યા છે અને આ ઘટના ઝીલની અંદર ઘટી છે. કોઈને ખબર નથી, બધા હુતા છે, પક્ષીઓ જાગી ગયા છે. સરોવરમાં કમળો હતા, એ કમળો પણ ખીલી ગયેલા છે. જર્મ જર્મ વરસાદ વરસે છે. બંને માતા પિતા સ્તુતિ કરી છે. દેવકીએ સ્તુતિ કરીને એમ કહ્યું, પ્રભુ હમણાં કંસને ખબર પડશે ને આવશે અને તમારો જે જન્મ થયો સાંભળશે ને તો મારી પાસેથી છીનવી જશે, માટે તમે હમણાં અહીંયા ન રહો, અહીંથી બીજે જતા રહો. ભગવાન કે તમને ભય હોય તો હું જતો રહું. અને ભગવાન નાના બાળક જેવા થયા છે અને વસુદેવને કીધું કે આ ટોપલામાં મૂકી અને મને ગોકુળમાં લઈ જાઓ. નંદીને ત્યાં એમને ત્યાં દીકરીનો જન્મ થયો છે, એ દીકરીને અહીંયા લઈ આવો ને મને ત્યાં મૂકી આવો. અને ભગવાનને ટોપલાની અંદર સુવારેલા છે. અપવાપ બધી બેડી હતી ને એ નીકળી ગઈ છે. બધા જે દૂતો હતા કંસના એ યોગમાં એમને સુવારી દીધા છે. જેલના બધા દરવાજા હતા એ દરવાજા આપોઆપ ખુલી ગયા છે અને વસુદેવની એક પછી એક જેલનો દરવાજો ઓળંગી અને યમુના કિનારે આવેલા છે. બે કાંઠે નદી વહે છે અને ભગવાનનું આગમન જોઈ કરી અને યમુના દેવીએ પણ એ રસ્તો મોકળો કરી દીધો. ઝરમર ઝરમર વરસાદ વરસે છે. મોરલાઓ ટહુકા કરે છે રાતના 12 વાગે અને
ઈ વરસાદથી રક્ષણ કરવાને માટે ભગવાન શેષજી છે ઈ ત્યાં પ્રભુની સેવામાં આવી ગયા છે, ઉપર પાછળથી ફણા કરી છે અને પ્રસાદથી પ્રભુનું રક્ષણ કરેલું છે. સાક્ષાત આ ગંગા મુનાજી પ્રભુનો ચરણ સ્પર્શ કરેલો છે. બે કાંઠે નદી વહે છે, નદીમાંથી રસ્તો કરી દીધો અને વસુદેવજી ગોકુળમાં આવ્યા. આખું એ ગોકુળ હુઈ ગયેલું છે, કોઈને કઈ ખબર નથી. અને પ્રભુના કેવા પ્રમાણે ઈ ભગવાનને યશોદાના પલંગ ઉપર સુવારી અને દીકરી હતી એમને લઈ છાના માના પાછા મથુરા આવ્યા અને જેલમાં આવ્યા છે. બેડીઓ પહેરી લીધી અને જેવી બેડીઓ પહેરી લીધી અને ત્યાં યોગ માયાએ રડવાનું ચાલુ કર્યું છે અને જેવું રડવાનું ચાલુ કર્યું અને બધા દૂતો જાગી ગયેલા છે અને કંસને જાણ કરી છે અને કંસ આવ્યો છે દોડતો દોડતો. દેવકી આ બાળક મને આપી દે. દેવકી કહે છે કે ભાઈ આ તો બાળકી છે, તને તો મારા બાળકથી ભય હતો ને, આ તો બાળકી છે, આને છોડી દે. મારા સાત સાત દીકરાનું તે હરણ કર્યું છે ને મારી નાખ્યા, આ એક દીકરીને તો મને આપ. કંસ કે એ વાત મૂકી દે, તું હમણાં મને આ દઈ દે કે. અને જબરજસ્તીથી કંસે એ બાળકીને હાથમાં ઉઠાવી અને જ્યાં પથ્થરની શિલા ઉપર પટકાવવા માટે જાય છે ને, અને યોગ માયાએ માથા ઉપર લાત મારી છે, આકાશની અંદર અષ્ટભુજા ધારણ કરી અને કંસને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું છે. આઠે ભુજાઓમાં જુદા જુદા હથિયાર ધારણ કરેલા છે અને એ યોગ માયાએ તેની એમ કીધું, હે કંસ, તને મારનારો છે ને એ ક્યાંક જન્મી ચૂક્યો છે. હા, હજી કહું છું, સમજી જા, અને યોગ માયા અદૃશ્ય થઈ ગઈ છે. આ બાજુ સવારનો સૂર્ય જા ઉગ્યો છે. કુકડો બોલ્યો છે. કુકડો કેમ બોલે ભાઈ, બોલો તા જોઈ. અરે શરમ છે નહીં ભાઈ, ભગવાનની કથા છે, કુકડો કેમ બોલે? હા, કુકડો એમ બોલે. કેમ બોલે કુકડો? અરે અવાજ નથી આવતો. અરે ભગવાનનો પ્રાગટ્ય થાય આમાં શરમ હોય? ભગવાનનું નામ લેવામાં, ભગવાનની લીલા ગાવામાં, એના બાપની શરમ ન રાખવી, મોજથી ભગવાનના ગુણગાન ગાવા. કુકડો બોલ્યો હવારનો કુક કુક કુક. બધા જાગ્યા છે અને યશોદા મૈયાને નીંદર આવી એ ખબર પડી નથી અને ભગવાનને મનમાં એમ થયું કે હારો હું આવી ગયો ને આપણું કોઈ ભાવ પૂછતું નથી. ભગવાને રડવાનું ચાલુ કર્યું. નંદજી આવ્યા, રોહિણી દેવીજી આવ્યા, ખબર પડી ઓહો હો હો, આ તો યશોદાને ત્યાં લાલો ભયો છે. હે ગોકુળમાં બધાને ખબર પડી ગઈ. અમારે બધા ભેગા થઈ ગયા, દૂધ દહીં માખણ બધા લઈને આવી ગયા અને હે નંદજીના આંગણામાં બધા ભેગા થઈ ગયા. ઢોલ નગારા જે કંઈ બધા વાજી હતા ને એ લઈને આવી ગયા છે. બ્રજ કૃષ્ણ માલા